કોર્પોરેશનના વાહનોમાંથી ડીઝલની ચોરી કરતા બે ઝડપાયા હતા। વાગોડિયા રોડ ઉપર રહેતા ઈશ્વર રાઠવા બુદડી જાપા બસ ડેપો સામે આવેલા કોર્પોરેશનની વ્હીકલ પુલ ઓફિસમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે। વ્હીકલ પુલમાં કોર્પોરેશનની ગાડીઓમાં ડીઝલ આપવાનું તેમજ ગાડીઓ રિપેર કરાવવાની તેમજ જવાબદારી છે। ગત 24મી સવારે ઈશ્વરભાઈ નોકરી પર હાજર હતા। બપોરે 12:30 વાગ્યાના સુમારે કાર્યપાલક ઇજનેર ધર્મેશ રાણાએ ઈશ્વરભાઈને ફોન કરી જાણ કરી હતી કે હરણી સંગમ રોડ ઉપર જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની પાસે ખુલ્લી જગ્યામાં કોર્પોરેશનની ટ્રક તથા બોલેરો ગાડીમાંથી ડીઝલ કાઢવાની કોશિશ કરી રહ્યા છે। જ્યાં જઈ ખાતરી કરો જેથી ઈશ્વરભાઈ સ્થળ પર ગયા હતા। સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રવિવારે બપોરે સંગમથી ફતેપુરા તરફ જતો હતો। દબાણ શાખાએ ટ્રક જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ ઓફિસ તરફ ઘૂસ્યો હતો, તેથી શંકા જતા તેની પાછળ ગયો હતો, જ્યાં ડ્રાઈવર ડીઝલ કાઢીને બેઠો હતો, જેથી પૂછપરછ કરતા ચોરી કરતો હોવાની કબૂલાત કરી હતી। ડ્રાઈવરોના નામ મોહમ્મદ જૈદ યુનુસભાઈ કગાદી અને રાકેશ પરમાર હોવાનું જણાવ્યું હતું। વારસિયા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી બંને આરોપીની નોકરીમાંથી છૂટા કરાયા હતા। મારી ગાડી નહીં પણ કોર્પોરેશનની જે દબાણ શાખાની બે ગાડી ડ્યુટી ઉપર નીકળ્યા હતા ડ્રાઈવર બંને, અને સાથે સાથે જે પ્રકારે સંગમથી ફતેપુરા તરફ એક સોશિયલ કામના કારણથી હું નીકળ્યો હતો, જ્યાં રૂપમની સામે ભાટિયા પેટ્રોલની બાજુમાં કટારિયા અને જયપુર ટ્રાન્સપોર્ટ નામના બે ગોડાઉન છે, એના અંદર કોર્પોરેશનનો ટેમ્પો જે ચાલક છે સીધો અંદર ગયો, એટલે મને શંકા જતા હું પોતે મારી ગાડી લઈને અંદર ગયો। ત્યાં પહેલેથી જ એક બોલેરો જે દબાણ શાખાનો ડ્રાઈવર છે ઊભો હતો, અને ડીઝલ કાઢીને બિલકુલ પરફેક્ટ મેં પકડ્યા હતા, અને જે પ્રકારે આ મારી પાસે માહિતી આવી અને તુરંત મેં એ વિભાગના વડાને એન્જિનિયરને બોલાવ્યા અને એમની ઉપર પોલીસ કેસ પણ કરાવ્યો અને બંનેને બરતરફ પણ કરાવ્યો। આ પ્રકારની જે પણ ગેરરીતિ છે ક્યાંય સાખી લેવાશે નહીં। આવનાર સમયમાં તમામને આ એક સૂચના પણ આપીએ છીએ કે આવી પ્રકારની કોઈ પણ ગેરરીતિ આચરે નહીં અને અનુશાસનમાં કામગીરી કરે।